सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरानाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी जय श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने यथी जय स्वामीनारायण सद्गुरु निष्कुळानंद स्वामी चौसठ पदी ग्रंथनी अंदर पद चौदमा छेल्ले लखे छे के भगवानना जे साचा साधु छे एना हृदयनी अंदर थी हमेशा बीजाने सुखी करवाना उद्गारों निकलता होय छे परोपकार करवाना विचारों ने सतत आवता होय छे कोई ने दुख देवानो क्यारेय हृदय में भूले भूंडो भाव पण थातो नथी पंच विषयनुं खंडन करे छे पंच विषयने छोड़ीने निर्विकारी ए वर्ते छे एनी हृदयमांथी वन विचारे वातुनो प्रवाह आव्या ज करे छे ने मां अहम अने ममतानुं घसातुं साचा साधु बोले छे आपणा जीवने चोख्खो करवा माटेनो ए उपाय करे छे निष्कुळानंद स्वामी के क्यांथी एवा एकेय जन मळे जे निर्मळ अंतरना होय निष्कामी होय एवा गोतवा बहु मुश्किल छे स्वामी के बीजा बहु होय हरामी स्वामी के विवेक राखीने कहूँ छूँ बाकीना माटे तो हरामी शब्द वपराय के जे जगत ने छेतरे छे छेतरपिंडी करे छे समाज साथे छेतरपिंडी करे छे मुमुक्षु साथे छेतरपिंडी करे छे एवा माटे स्वामी आ शब्द अहीं आगळ वापर्यो छे आगळ स्वामी पद पंदर अने पद सोळमां जे लखे छे एने आपणे सांभळीशुं वड़ी विषयी जनना वाय करे भर्या भरपूर भूंडाइए वड़ी विषयी जनना वाय करे भर्या भरपूर भूंडाइए होय सौने दुखना दाय करे एथी सुखिया सुथाए जोने आग्निंद्र दीर्घ तमारे विषय सारू विलख्या छे एना वचन सोधी शास्त्र मारे सर्वे लईने लख्या छे वड़ी वशिष्ठ ने दुर्वासा रे लोभी क्रोधी कावे छे एना अंतरनी जे आशा रे सर्वे शास्त्र जनावे छे माटे जे जन्मा गुण जेवो रे एवो आपे सेवकने माटे जे जन्मा गुण जेवो रे तेवो आपे सेवकने कहे निष्कुळानंद न सेवो रे जानी एवा विवेक ने कहे निष्कुळानंद न सेवो रे जानी एवा विवेक ने कया सट दस पदया खोड़ी रे सौ जन ने समझावाने कहु तन मन मामे तोड़ी रे जेम छे तेम जनावाने
કોઈ પીયુ સરસને પાઈ રે ઉછેરે નર ઉરગને તોય નિર્વિખતે ન થાય રે વાદે વિખ એના અંગને જોને જેવો ગુણ જે બીજે રે તેવો તે જણાવે છે તેની કોટી જતન જો કીજે રે તોય તે શું બદલાવે છે એવા ઝેરીલા જન જાની રે તરત તેને તજી દેવા સુની નિષ્કુળાનંદની વાણી રે શુદ્ધ સંતની કરીએ સેવા સુની નિષ્કુળાનંદની વાણી રે શુદ્ધ સંતની કરીએ સેવા સદગુરુ નિષ્કુળાન સ્વામી પદ 15 અને પદ 16 બંનેની અંદર જે વાત કરે છે એને આપણે સાંભળીએ. પદ 15માં સ્વામી એમ કહે છે, વળી વિષય જનના વાયકરે ભર્યા ભરપૂર ભૂંડાઈએ. વિષય એટલે જે પંચ વિષયમાં આસક્ત જીવો છે એના વાયક એટલે કે એની વાણી, એના વાક્યો એ ભરપૂર ભૂંડાઈથી ભરેલા છે. જે જીવો પાસે કેવળ વિષય સંબંધી જ વાતો છે, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આ જગતના કેવી રીતે ભોગવવા, ક્યાં જઈને ભોગવવા, કેટલા પ્રમાણમાં ભોગવવા, એ ભોગવવાથી શું સુખ થાય, આવી વાતો કરવાવાળા વિષયી લોકોથી જેને અક્ષરધામને પામવું છે એને એનાથી દૂર રહેવું, સદંતર દૂર રહેવું. એવા વ્યક્તિઓથી, એવા લિટરેચરોથી, એવા વિડીયો, એવા ઓડિયો, એ બધાથી દૂર રહેવું, બધાથી દૂર રહેવું. જે બધાથી દૂર રહી શકશે, કારણ કે અહીં વિષયજનના વાયકરે પહેલાં તો લિટરેચરો જ્યાં ત્યાં મળતા નહોતા છાપકાના, પહેલાં કાંઈ વિડીયો નહોતા, પહેલાં કાંઈ ઓડિયો નહોતા, જેના કારણે વ્યક્તિઓ એવા જ્યારે ભેગા થઈ જાય ત્યારે એવા વ્યક્તિઓની વિષય સંબંધી વાતો સાંભળવાથી, વિષયને મેળવવાની વાતો સાંભળવાથી, વિષયો આ જગ્યાએ આવી રીતે પ્રાપ્ત થાય છે એવી વાતો સાંભળવાથી વ્યક્તિઓના મન દોડાતા આજે તો તમારા ખિસ્સાની અંદર જ વિષયજનો બેઠા છે. ખિસ્સામાં બેઠેલો ખાલી એક હથેળી જેટલો ફોન જે છે ને, એ ફોનની અંદર તમામ વિષયજન બેઠેલા છે. એમાં તમામ વિષયજનના વાયક એટલે કે વાક્યો બેઠેલા છે. ભગવાનનો ભક્ત સાવધાન બને. આજના મીડિયાઓ, આજના કોમ્પ્યુટરો, આજનું બધું જ જે સાધન છે એનો યુઝ ચોક્કસ સારા કામ માટે કરવો જોઈએ. આ કથા કેવી રીતે સંભળાય જો એવા સાધન ન હોય તો, એવા સાધન ન હોય તો ઘણી વખત આપણે વચનામૃતની અંદર કોઈ રેફરન્સ ગોતવો હોય તો આજે એવા સાધનો છે, એવા એપ છે કે તરત તમને વચનામૃતનો રેફરન્સ ગોતી આપે. કોઈ ચરિત્ર ગોતવું છે તો તમને ચરિત્ર ગોતી આપે. તમારે જે વાંચવું છે સારું, કંઈક પણ કોઈ શાસ્ત્ર સંબંધિત, આજે તમે ગૂગલ ઉપર સર્ચ કરો તો તમને બધી કથાઓ મળી શકે. સારું પણ હજાર ગણું છે કલ્યાણ માટેનું. પણ એવા પણ વાત નક્કી જ છે કે એની અંદર આપણું કલ્યાણ બગાડી નાખે નહીં, આપણી સજ્જનતા પણ બગાડી નાખે, આપણો મનુષ્ય જન્મ, મનુષ્ય પણ જીવને ના રહેવા દે એટલું ખતરનાક પોઈઝન પણ એની અંદર જ છે. જેનાથી સાવધાન જો, ભગવાનનો ભક્ત ન બને એનાથી સાવધાન જો. આજનો યુવાન કોઈ હોય, આજની યુવતી કોઈ હોય, એ જો ન બને તો ભરપૂર ભૂંડાઈથી ભરેલા થઈ જાય, ભરપૂર ભૂંડાઈથી ભરેલા. કંટ્રોલ, આજના જે તમામ સાધનો છે એ કલ્યાણકારી પણ એટલા જ છે, અને મનુષ્યની અંદર મનુષ્યત્વ ન રહેવા દે એટલા ભૂંડા પણ એટલા જ છે, એટલા જ ભૂંડા છે. વિષયજન આજે ગોતવા માટે જગતમાં ન જવું પડે, આ તો વિષયજન વ્યક્તિના ખિસ્સા સુધી પહોંચી ગયા છે, ઘરની રૂમો સુધી પહોંચી ગયા છે. ભગવાનના સિંહાસનની બાજુમાં કોમ્પ્યુટર હોય ને તો એમાં પહોંચી ગયા છે. આટલું ખતરનાક આજે વિષયજનોનું જોર છે. અને જીવનો ઢાળો ઇન્દ્રિયોના ઢાળા તરફ જ જન્મો જન્મથી રહેલો છે, જેનાથી સારો કહેવાતો મુમુક્ષુ પણ જો ધ્યાન ન રાખે
તો આ વિષય જનના વચનની અંદર બંધાઈ જાય છે, બંધાઈ જાય છે. વિષય જનની વાત જ એવી છે એને સાંભળવા માત્રથી જીવનું અંતર ડોળાઈ જાય. માટે ભગવાનનો ભક્ત એમાં સાવધાન બને, ક્યારેય પણ નહીં. તમે સાવધાન હો તો તમારા દીકરા દીકરીઓ પાછળ છે એની સાવધાની તમે રાખો. તમારા ઘરના કોમ્પ્યુટરોમાં તમે તમારા દીકરા દીકરીઓ ભલે પર્સનલ કોમ્પ્યુટર વાપરતા, ભલે ફોન વાપરતા, પણ એની અંદર આજે એવા એક્ટિવ ટ્રેકો એવા નીકળેલા છે જેને તમે સાધનોમાં રાખો. તમે એનું સતત સંશોધન રાખો કે તમારો દીકરો દીકરી ક્યાંક આઉટલાઇન પર નથી જતા ને. કારણ કે યુગનો પ્રવાહ એટલો જોરવાળો છે જેના કારણે જીવનો જે સહજ સ્વભાવ છે જન્મો જન્મનો, ભગવાનને ભગવાનના સાધુ તો એને 5-50 જન્મથી મળ્યા હોય, અને ઓલા વિષયો ભોગવવાનું તો જન્મો જન્મથી હાલે છે. હવે જો એ જીવને એમાંથી કાઢવા માટેનો પ્રયત્ન ન કરવામાં આવે તો જીવ ફસાઈ જાય. માટે આજે મા બાપ પોતાના દીકરા દીકરીઓને અતિશય છૂટમાં રાખે છે. અતિશય છૂટ, આવો ફોન આપી દઉં, આવું કોમ્પ્યુટર આપી દઉં, આવે તો એને જરૂર પડે, આવે તો એ ભણે છે, કોલેજમાં છે, બધું કરો, ખોટું કાંઈ નથી. યુગ પ્રમાણે એને દેવું પડે, પણ એની સાથે કંટ્રોલ, એની સાથેનું વોચિંગ એટલું જ જરૂરી છે. એને સમજાવીને, એને પણ ખબર હોય એને સમજાવીને કે બેટા મારે તને કોઈ જગ્યાએ દુનિયામાં તું જગતના જીવની જેમ રખડી ના જાય, તને મનુષ્યનો જન્મ છે એ હાવ પશુ કરતાં ખરાબ ન થઈ જાય એનું ધ્યાન રાખવું એ અમારી ફરજ છે. એટલા માટે અમે તારા સાધન સાથે આવું એક વોચિંગ એક એપ જોઈન્ટ કરીએ છીએ ને અમે તને જોતા રહેશું અને જ્યાં રોકટોકની જરૂર પડશે ત્યાં તને કરશું. એમ એને ફ્રેન્ડલી વાત કરીને બેસાડીને સમજાવો. એને પણ ખબર હોય કે મારા મા બાપ મને જોવે છે, હું કોમ્પ્યુટરમાં શું યુઝ કરું છું મારા મા બાપને ખબર છે, હું ફોનમાં શું યુઝ કરું છું મારા મા બાપને ખબર છે. એ બિલકુલ ખોટું નથી. આજના યુગની અંદર બચવા માટેના પણ ઘણા બધા ઉપાયો છે, બચાવવા માટેના પણ ઘણા બધા ઉપાયો છે. આપણે આપણા સંતાનોને બચાવવા જોઈએ. સાધનોનો ઉપયોગ આપણે જેમ સમજી શક્યા કે ભાઈ આજનો યુગ છે, આપવું પડે સાધન, સાધન ચોક્કસ આપો, પણ એની સાથેની એની રક્ષા પણ ચોક્કસ આપો. સાધન આપી દઈએ અને રક્ષા ના આપીએ તો આપણે એના દુશ્મન છીએ. આપણે સાધનો પ્રોવાઈડ કરી દીધા કે લો સાધનો, આજનો યુગ છે, સાધન પ્રોવાઈડ કરીએ, એની સાથે મા બાપની પરમ ફરજ છે પહેલાં રક્ષા કવચ આપો પછી એને સાધન આપો. રક્ષા કવચ વિના આપેલું સાધન છે એ બરબાદ કરી નાખશે પરિવારોને, બરબાદ કરી નાખશે દીકરા દીકરીઓને, બરબાદ કરી નાખશે પતિ પત્નીના સંબંધોને. રક્ષા કવચ અવશ્ય મેવ જોઈએ. જો શ્રીજી મહારાજ ગોપાળન સ્વામી અને મુક્તાનંદ સ્વામી માટે જો આદેશ કરતા હોય ને એની માટેનું દ્રષ્ટાંત એ બેને દ્રષ્ટાંતમાં ગોઠવી દેતા હોય તો પછી સામાન્ય જીવોની વાત જ શું કરવી, સામાન્ય મુમુક્ષુઓની વાત જ શું કરવી. જો એવા મોટા માટેના ભય બતાવી દેતા હોય તો બીજા માટે શું. અને બીજું કે જે વડીલ ભક્તો હોય એની અંદર તો બધી સેન્સ અને એની અંદર તો ઘણો કંટ્રોલ પાવર હોય, છતાં પણ કારણ વિનાનો ફોન આમથી આમ એવી ટેવ ન પડી જાય, વ્યસન ના થઈ જાય. ઘણાને ટેવ જ હોય કારણ વિના બસ ફેરવ્યા કરવાનો, કારણ વિના બસ આમથી આમ આમથી આમ બટન કર્યા કરવાનો, એટલે એની અંદર એટલો બધો કચરો મગજમાં જાય છે કે ના પૂછો વાત. જે કામનું જ નથી, કામનું જ નથી, એવા 1000 મેસેજ વોટ્સએપમાં પડતા હોય ને તેમાં કામના તો ખાલી 5 હોય, બાકી બધું એવું જ પડતું હોય. હવે એને આમથી આમ ઘૂમડ્યા કરે, કલાકોના કલાકો જાય અને એકમાંથી બીજા, બીજામાંથી ત્રીજા, ત્રીજામાંથી ચોથામાં આખો દિવસ એની અંદર વ્યતીત થઈ જાય. માટે ભગવાનનો ભક્ત સાવધાન બને. જે જરૂર નથી ને એ બધું બ્લોક કરીને મૂકી દેવું. તમારે જે જરૂર હોય સંતવારે જે સમયે થતા હોય, કોઈ 5 ભક્તવારે થતા હોય તેવું રાખવું, બાકી બધું બ્લોક કરીને મૂકી દેવું, એમાં કોઈ માલ નથી. અત્યારે વિષયજન કોણ છે? આ સાધને વિષયજન છે, વિષયજન છે. અને હારો ગમે ત્યાં મળે, ઓલો તો તમે બજારમાં જાઓ ત્યારે જ મળે. પહેલાં તો આ બધા વિષયજનોને ગોતવા જવા હોય તો બજારમાં મળે, શેરીઓમાં મળે, ઓટલે મળે, અને આ તો ક્યાં મળે? ઘરમાં મળે, મંદિરની અંદરે મળે. મંદિરમાં ગોતવો હોય તો મંદિરમાં મળી જાય. બોલો, ભગવાનના મંદિરની અંદર આવે ને તો આ તો બધા આરે જ આવે છે, ન્યાય મળી જાય. માટે ભગવાનનો ભક્ત સાવધાન બને. નિષ્કુળાન સ્વામી કહે છે,
કોઈ દિવસ વિષયજન્ની વાતો સાંભળવાથી સુખી થવાનો કોઈ નથી, આ કલમ બહુ પાકી છે. માટે વિષયમાંથી સુખ કોઈને મળ્યું નથી. જે સ્વયં વિષ હોય એ વિષમાંથી સુખ કેવી રીતે હોય? વિષ એટલે ઝેર, જે સ્વયં જ ઝેર છે. ઝેરમાંથી કોઈ અમૃત મેળવવાની ઈચ્છા રાખે ક્યારેય ન બને. એમ વિષયી વ્યક્તિની વાતો સાંભળે, વિષયજનનું કોઈ પણ પ્રકારનું લિટરેચર વાંચે અને એ વ્યક્તિ એવું માને કે હું ભગવાનમય બની જાઉં, હું અક્ષરધામને પામી જાઉં, કોઈ દિવસ શક્ય જ નથી. સ્વામી કે હોય સૌને દુઃખના દાયક રે, એથી સુખિયા શું થાય. દુઃખના દાયક હોય એનાથી શું સુખિયા થવાય, શું સુખિયા થવાય? આજે ખરેખર આ વિદેશની અંદર ઉછળતા બાળકો માટેની બહુ મોટી, કે દેશની અંદર ઉછળતા બાળકો બધે અત્યારે સમાજની અંદર ઘેર ઘેર, સમાજની અંદર સ્કૂલે સ્કૂલે આ પ્રશ્ન ઊભો થયેલો છે. કેટલા પ્રકારના છોકરાઓના મગજની અંદર એની નાની ઉંમરોમાં આ મીડિયાઓએ, આ કોમ્પ્યુટર રૂપી રાક્ષસોએ, ફોન રૂપી રાક્ષસોએ એટલા વિકારો નાખી દીધા છે, એટલા વિકારો નાખી દીધા છે કે જે નાનો હોય, હા ઉંમરમાં હાવ નાના હોય, આપણે કલ્પના ન કરી શકીએ કે આના મગજ આવા કેવી રીતે થઈ ગયા. કલ્પના ના કરી શકીએ. આપણે તો જે સમાજમાં હળગેલા પૂડા છે એમાંથી કાઢેલા હોય ને એની અંદર ગોતવા નીકળીએ ને ત્યારે એની અંદર એ આપણને આમ રૂવાડા ઊભા થઈ જાય. સમાજમાં હળગેલા પૂડામાંથી કાઢેલા એમાં રૂવાડા ઊભા થઈ જાય તો જે હળગતા પૂડાઓ હશે ત્યાં શું હશે? જે સત્સંગની લિમિટ બહાર હશે ત્યાં શું હશે, કેવું હશે, એની વિચારધારાઓ કેવી હશે? સમાજ કેટલો ખોખરો થતો જાય છે, વિષયોમય બનવાથી સમાજ કેટલો ખોખરો આજે થતો જાય છે, અંદરથી હાવ ખોખરો થતો જાય છે. એટલી ભયાનક ભયાનક ઘટનાઓ આ જગતમાં બને છે કે કદાચ નથી સાંભળવી, પણ કોઈ થકી સાંભળો ને તો આપણને એમ થાય કે આ પૃથ્વીને ફાટતા વાર ના લાગે. એટલું પાપ, એટલા વિકારો, એટલા વ્યભિચારો, એટલું બધાય વિષયોનું સેવન જગતની અંદર થઈ રહ્યું છે. એવી જ વસ્તુઓ લોકોને ગમી રહી છે. કળિયુગનો ચોક્કસ પ્રભાવ છે, પણ ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત સાવધાન બને. ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત કોઈ જગ્યાએ આવા વિષયો, એ રૂપ સંબંધી હોય, રસ સંબંધી હોય, ગંધ સંબંધી હોય, કોઈ વિષયોમાં લોભાય નહીં. પાતાળ સુધી પૃથ્વી ફાટે અને પાણીથી ભરાવા માંડે, કોઈ દી એનાથી તૃપ્તિ ના થાય, આ ભગવાન સ્વામિનારાયણનો સ્ટેટમેન્ટ છે મધ્યના 47મું. કોઈ દિવસે ખોટું ન થાય, કોઈ દિવસે અન્યથા ન થાય, કોઈ દિવસે ફરી ન શકે. એક જગતનો વિષય એવો નથી કે જેમાં સુખ હોય. આપણે પણ એ સુખની પાછળ દુઃખ અનેક અનુભવ્યા છે, છતાં પણ એનું અનુસંધાન ન રહેતા, કથા વાર્તાનું શ્રવણ ન કરતા, સારા શાસ્ત્રોનું વાંચન ન કરવાના કારણે, એવું ચિંતન મનન ન કરવાના કારણે આપણે આવા યોગમાં હોવા છતાં પણ આપણને વિષયો ખેંચી લે છે, વિષયો ખેંચી લે છે. આટલું સરસ વાતાવરણ, આટલો સરસ સમાજ, આટલો સરસ સત્સંગ, આવા દિવ્ય શાસ્ત્રોનો યોગ, છતાં પણ આપણું વાંચન, ચિંતન અને શ્રવણના અભાવે વિષયો આપણને, આવા ભગવાન, આવા સંત, આવા ભક્ત એના સમુદાયની અંદર રહ્યા થક આપણને ખેંચી લે છે. અને ખેંચીને આપણો આધ્યાત્મિક રસ છે ને, ધર્મ જ્ઞાન ભક્તિને વૈરાગ્યરૂપી રસ એને ખેંચી લે છે, એ રસ કાઢી નાખે છે અને અંદર વિષયો રૂપી ઝેર નાખે છે, જેનાથી આપણે અંદરથી ખોખરા થઈ જઈએ છીએ. માટે ભગવાનનો ભક્ત એમાં સાવધાન બને. ક્યારેય પણ એવા લોકો, એવી વાતો ગમે ત્યાં આવતી હોય, ગમે તે વ્યક્તિ કરતો હોય, ત્યાંથી દૂર રહે. હોય સૌને દુઃખના દાયક રહે, બધાને દુઃખના દાયક હોય, એથી સુખિયા ના થવાય. સ્વામી કે પછી સ્વામી અહીં લખે છે, નામ જોને આગ્નિન્દ્ર દીર્ઘ તમારે વિષય સારું વિલખ્યા છે. આગ્નિન્દ્ર રાજા એ શ્રીમદ ભાગવતની અંદર પંચમ સ્કંદમાં એની કથા આવે છે. ખરેખર સાચું કહું ને, ભગવાન સ્વામિનારાયણના ચરિત્રોના જે ગ્રંથો છે ને, એમાં જેટલી સહજ રીતે જીવનું કલ્યાણ કરવાની જે રીતિ છે,
એ બીજા બધાય શાસ્ત્રો સારા છે, પણ ખબર નહીં ગમે એવા બીજા શાસ્ત્રો વાંચીએને, પણ ભગવાન સ્વામિનારાયણના જે કરેલા શાસ્ત્રો, કહેતા મહારાજ પરક જે રચાયેલા શાસ્ત્રો, એના જેવા શાસ્ત્રો આ જગતમાં ક્યાંય નથી, એના જેવી વાતો ક્યાંય નથી. જીવ કોઈ દી ફસાય જ નહીં ક્યાંય, જીવ કોઈ દિવસ અવળા માર્ગે ચડે નહીં. બીજા શાસ્ત્રોનું વાંચન જો સ્થિતિ વિના કરવામાં આવે, વિચાર વિના કરવામાં આવે, તો એની અંદર પણ જીવ ફસાઈ જાય. પ્રિયવ્રત રાજા, શ્રીમદ ભાગવતના પંચમ સ્કંદમાં આ કથા છે, પોતે જગતમાંથી વૈરાગ્ય પામીને તપશ્ચર્યામાં સંલગ્ન થવા માગતા હતા. એમણે પોતાના પુત્ર આંગ્નેન્દ્ર, એના પુત્ર હતા આંગ્નેન્દ્ર રાજાને એમને આજ્ઞા કરી કે તમે જંબુદ્વીપની પ્રજાનું હવે ધર્મ અનુસાર પુત્રની પેઠે પાલન કરજો, હું હવે ભજનમાં તપમાં ઉતરું છું. અને પછી આંગ્નેન્દ્ર રાજાએ જંબુદ્વીપની પ્રજાનું ધર્મ અનુસાર પાલન શરૂ કર્યું. એકવાર પિતૃલોકને પામવાની ઈચ્છાથી સારા પુત્રની પ્રાપ્તિ માટે પૂજાની બધી સામગ્રી એકઠી કરીને આ આંગ્નેન્દ્ર રાજા મંદરાચળ પહાડમાં પહોંચ્યા. ત્યાં તપશ્ચર્યાની અંદર એકદમ આમ મસ્ત થઈ ગયા. એની અંદર બ્રહ્માજીની આરાધના કરવા લાગ્યા. ત્યારે બ્રહ્માજીએ તેમની ઈચ્છા જાણીને પોતાની સભાની ગાયિકા પૂર્વચિતિ નામની અપ્સરા એને એમની પાસે મોકલી. આ રાજા આશ્રમની અંદર તપ કરે છે. સરસ મજાનું ઉપવન હતું, ગાઢ ત્યાં આગળ આખું જંગલ હતું, ડાળીઓ બધી સોનેરી લતાઓથી ફેલાયેલી હતી, અને એવું સરસ મજાનું વાતાવરણ, આહલાદક વાતાવરણ. અને એની અંદર આ અપ્સરા આવી, ચરણોમાં ઝાંઝર એને પહેરેલા અને આમ ચાલવા લાગી. એ ઝાંઝરનો થઈ થઈકાર થોડો અવાજ આવ્યો, એ અવાજ સાંભળ્યો અને રાજકુમાર આંગ્નેન્દ્ર હતો એ જાગ્યો. સમાધિમાં નીચેલા એના આંખોથી એ ખોલી અને ખોલીને જોયું તો સામે અપ્સરા દેખાઈ. અપ્સરાને જોતાની સાથે જ પેલી અપ્સરા તો ન્યા ફૂલો ઉપર પેલા ભમરાઓ બહેન એમ બધા ફૂલો હારે રમતી હતી, દૂરથી આને આ દ્રશ્ય જોયું અને એના હૃદયની અંદર એના તરફનું ખેંચાણ ઉત્પન્ન થયું. જઈને એની બધી કામાંધ બનેલો વ્યક્તિ જેમ વાતો કરે ને એમ કામુક બધી વાતો કરેલી છે, શ્રીમદ ભાગવતમાં લખી છે, વાંચતા પણ આપણને થાક લાગે એવી વાતો છે. અને પછી એને કીધું કે તમે કોઈ મોટા ઋષિ લાગો છો, મને તમારી સાથે જ રહેવું છે, મારે તમારી સાથે જ આવવું છે, જ્યાં હો ત્યાં આપણે ભેગા જ રહેવું છે, હવે હું તમને છોડી શકું એમ નથી. અને પૂર્વચિતિની અંદર એવો આસક્ત થયો, તપ કરવાને ભજન કરવા નીકળેલો વ્યક્તિ એમાં આસક્ત થયો. એ રાજા બુદ્ધિમાન અને સ્ત્રીઓને પ્રસન્ન કરવામાં કુશળ હતો, સુખદેવજી મહારાજે એવું લખ્યું છે. એટલે મીઠી મીઠી વાતોથી એ અપ્સરાને એને પ્રસન્ન કરી દીધી અને રાજાની બુદ્ધિ, શીલ, રૂપ, અવસ્થાન, લક્ષ્મીને ઉદારતાથી આકર્ષાઈને એ અપ્સરાએ જંબુદ્વીપના એ અધિપતિની સાથે હજારો વર્ષ સુધી પૃથ્વીમાં અને સ્વર્ગમાં ભોગ ભોગવ્યા, હજારો વર્ષ સુધી. ત્યારબાદ એ રાજાને એ અપ્સરાના ગર્ભથી નાભી, કિમપુરુષ, હરિવર, શિલાવૃત, રમ્ય, હિરણ્યમય, કુરુ, ભદ્રાસ્વ અને કેતુમાલ આવા નામના 9 પુત્રો ઉત્પન્ન થયા. અને પૂર્વચિતિ અપ્સરાએ 1 વર્ષે 1 દીકરો, એમ 9 વર્ષે 9 દીકરા ઉત્પન્ન કર્યા. અને રાજભવન મૂકીને પાછી બ્રહ્મા પાસે જતી રહી, 9 પુત્રોને અહીં આગળ છોડીને, એના પિતાને છોડીને એ તો પાછી બ્રહ્મા પાસે જતી રહી. આ બાજુ પર આ રાજા કામ ભોગથી તૃપ્તિ નહીં પામતો, દિવસે દિવસે અપ્સરાને જ અધિક કરીને માનતો. એટલે રાજા રાતને દિવસ ભગવાનના તપ ભજનમાં લાગેલો હતો, એ આંગ્નેન્દ્ર હામાં લાગી ગયો, અપ્સરાના ધ્યાન ભજનમાં લાગી ગયો. 9 છોકરા થયા, હજારો વર્ષ સુધી પૃથ્વી પરને સ્વર્ગની અંદર એ અપ્સરા સાથે વિષયો ભોગવ્યા, પણ એને તૃપ્તિ ન થઈ, અપ્સરા જતી રહી. પછી પણ એના હૃદયમાં એનું ચિંતવન ચાલુ થયું. એમ શાસ્ત્રમાં લખાનું કે એને અનેક વેદ વેદોક્ત વિધિઓ કર્યા, અનેક યજ્ઞો કર્યા, અનેક તપ ભજન કરીને એનો દેહ પડ્યો, ત્યારે એ પુણ્યના પ્રતાપે એ પાછા પૂર્વચિતિ અપ્સરાને ત્યાં આગળ બ્રહ્માના લોકમાં પામ્યા, ત્યારે એને શાંતિ થઈ.
અને ત્યાં પાછો વિષય ભોગવવા માંડ્યો એટલે ફરીથી અશાંતિ થઈ, આગ્નેન્દ્રની આવી દશા થઈ. એટલે અહીં સ્વામી લખે છે, જો ને આગ્નેન્દ્ર દીર્ઘ તમારે વિષય સારું વિલખ્યા છે. આવું થયું, વિષય સારું વિલખ્યા છે. અહીં વિષયોથી તૃપ્ત ના થયો તે પાછો તપ ભજન બધું કરી અને પાછો બ્રહ્માના લોકમાં એ અપ્સરા ભેગા ગયો. એની કથાઓ શાસ્ત્રમાં લખાણી છે, એની વાત સાંભળવાથી કોઈ દી સુખી ના થવાય. ખાલી એમાંથી જ વૈરાગ્ય પામવાનું કા વિષયો આવા છે, બાકી એનું જે વર્ણન લખ્યું છે ને એ વાંચતાય આપણી જીભ લાજે એવું વર્ણન લખ્યું છે. બોલો, એવું વર્ણન એને જે એ અપ્સરાની સ્તુતિ કરી છે, એ સ્તુતિ જે લખી છે એ બોલતા આપણી જીભ લાજે, જીભ લાજે. શાસ્ત્રમાં બધું એટલે લખાણું હોય કે જીવ કોઈ પણ રીતે એમાંથી પાછો વળે, એટલા માટે લખાણું છે. પણ ભગવાન, એટલે હું કહું છું કે જેની અંદર વાંચતા પણ જીભ લાજે, આપણને એમ થાય કે આ ક્યાં વાંચવું, એવી વાત ભગવાન સ્વામિનારાયણના શાસ્ત્રોમાં કોઈ જગ્યાએ નથી. ભગવાન સ્વામિનારાયણ જે શાસ્ત્રો રચાવ્યા છે ને, ગજબના, સુખ સુખ ને સુખ, ગમે તે બાજુ જાઓ એમાંથી ભગવાનના સ્વરૂપ સિવાય બીજું કાંઈ મળે નહીં એવા સર્વોપરીને એવા ધ્યાનયુક્ત શાસ્ત્રો શ્રીજી મહારાજ સિવાય આ પૃથ્વી પર એક પણ નથી, એક પણ નથી. બધા શાસ્ત્રો સાચા છે ને સારા છે, પરંતુ ભગવાન સ્વામિનારાયણના શાસ્ત્રો એટલે ભગવાન સ્વામિનારાયણના શાસ્ત્રો. આ તો આ કોઈ કથા કરવી હોય ને તોય આવું કંઈક આમ થોડું ઘણું આમ જોવાનું થાય ને તોય આમ એમ લાગે કે એના કરતાં મહારાજનું શાસ્ત્ર એ જોરદાર. ભગવાને જે રચ્યા, ભગવાનના ચરિત્રપરક શાસ્ત્ર, ભગવાન સ્વામિનારાયણના જે ચરિત્રો છે, ભગવાન સ્વામિનારાયણના જે સંતો ભક્તોના ચરિત્ર છે, આ બ્રહ્માંડ નહીં, આ બ્રહ્માંડથી ઠેક પ્રકૃતિ પુરુષ સુધીનું કાંઈ આપણને રહેવા ના દે એવા એ સંતો ભક્તો, સ્ત્રી ભક્તો, પુરુષ ભક્તો એવા જીવન જીવી ગયા, એવા જીવન જીવી ગયા. માટે ભગવાન સ્વામિનારાયણના આશ્રિતો છે ને એ ભક્તોએ તો વધુમાં વધુ શાસ્ત્રો, વચનામૃત સ્વામીની વાતો, આવું જ નિષ્કુળાંત કાવ્ય, મહારાજના ચરિત્રોના ગ્રંથો આપણે વાંચવા. ઘણી વખત ભગવાન સ્વામિનારાયણ મળેલા હોય ને તો ચાતુર્માસમાં નિયમ કંઈક બીજા શાસ્ત્રનો લે, પણ જે આપણું પોતાનું છે આપણે વાંચ્યું નથી, બીજા શાસ્ત્રોને વાંચવાના આપણે નિયમ લઈએ છીએ, આપણી મૂર્ખામી છે. આપણા ઈષ્ટદેવના ચરિત્રો આપણે વાંચ્યા નથી અને બીજું આપણને વાંચવાની ઈચ્છા થાય ને, બીજા નિયમ લેવાની ઈચ્છા થાય ને, બીજા શાસ્ત્રોના પોથા આમથી આમ ગોળવાની ઈચ્છા થાય, એ કેવળ ને કેવળ ભગવાન સ્વામિનારાયણને મળેલા ભક્તોની મૂર્ખામી છે. મધ્યના 58માં પ્રમાણે પોતાના ઈષ્ટદેવના શાસ્ત્રો જ પોતાનું પોષણ કરી શકે આવો શ્રીજી મહારાજનું પોતાનું જ વાક્ય છે. એટલે મહારાજના વચન પ્રમાણે આપણે તો મહારાજના ચરિત્રોયુક્ત ગ્રંથો એ વાંચવા. પછી દીર્ઘતમાની કથા લખી છે, એ દીર્ઘતમાનું સ્વામીએ નામ લખ્યું, એને એવો વિષય જીવ, એ ખરેખર દીર્ઘતમા એ પ્રાચીન કાળની અંદર એક ઉતથ્ય નામના ઋષિ હતા. એ ઉતથ્ય ઋષિ હતા અને એમની એક સ્ત્રી હતી મમતા, અને એના થકી ઉત્પન્ન થયેલું એ બાળક, એનું નામ દીર્ઘતમા પડેલું. એ જે મમતા ઉતથ્ય ઋષિના પત્ની હતા, એ ઉતથ્ય ઋષિનો એક નાનો ભાઈ જે બૃહસ્પતિ કહેવાય, જે દેવોના પણ ગુરુ કહેવાય છે બૃહસ્પતિ, એ બૃહસ્પતિની વૃત્તિ મમતામાં બગડેલી અને એ બધી કથાની અંદર એ બૃહસ્પતિએ ત્યારે ગર્ભમાં રહેલો આ જે છોકરો હતો ઉતથ્યનો, એને શાપ આપેલો અને છોકરાએ ત્યારે એ બૃહસ્પતિના શાપના કારણે એ દીર્ઘતમા આંધળા થઈ ગયેલા. દીર્ઘતમા એટલે જન્મથી જ આંધળો, અને પછી એમનું એ જન્મથી જ આંધળા થયા બૃહસ્પતિના શાપના કારણે. પણ બૃહસ્પતિ પોતે એ દીર્ઘતમાના એની માતા સાથે વ્યભિચાર કરવા માગતા હતા, જે દીર્ઘતમાને મંજૂર નહોતું, એ ગર્ભમાં હતા અને એના માતૃશ્રીને પણ મંજૂર નહોતું, એના કારણે એને બૃહસ્પતિ સાથે એવો વ્યવહાર કર્યો એટલે બૃહસ્પતિએ ક્રોધાયમાન થઈને, કામાંધ વ્યક્તિને કશું ભાનનારે એમ ક્રોધાયમાન થઈને એ છોકરાને શાપ આપ્યો કે તું જન્મથી આંધળો થાય અને દીર્ઘતમા તરીકે જન્મ્યો. એ વેદોનો પણ જાણકાર હતો, એની પાસે અનંત ગણું જ્ઞાન હતું એવું શાસ્ત્રોમાં લખાણું છે. એ દીર્ઘતમા એવા હતા. પછી એ જ્યારે જન્મ્યા ત્યાર પછી એનું લગ્ન એક
પ્રદ્વેશી નામની એક સુંદર બ્રાહ્મણ કન્યા સાથે એના લગ્ન થયા. ત્યાં ઘણા બધા છોકરાઓ એને જન્મ આપ્યો, ઘણા બધા છોકરાઓને. અને એ ધીરે ધીરે સ્ત્રીમાં આસક્ત થતો હતો એટલે ઋષિમુનિઓએ દીર્ઘતમાનો વિરોધ કર્યો. ક્યાંક શાસ્ત્રમાં એવું પણ લખેલું છે કે આ વાતો કિંવદંતી એટલે ખોટી પણ છે, પરંતુ અહીં સ્વામી એને વિષયી જીવ તરીકે ગણેલા છે. એ પ્રમાણે જે શાસ્ત્રોમાં વાતો મળે છે એ પ્રમાણે દીર્ઘતમાને પછી એની ઘરવાળી જે પ્રદ્વેશી એને એક વખત કાઢી મૂક્યા કે તમારી ભેગા રહીને અમે તો સુખી થયા નહીં, હું જ તમારું પાલન પોષણ કરું છું, તમે તો અમારું કંઈ કર્યું નહીં, એમ કરીને ધક્કો મારીને પોતાના છોકરાઓને કીધું કે આને નદીમાં નાખી દો, તમારા બાપાને આંધળો છે એને, અને નદીમાં નાખી દીધો. તનાતો 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 દીર્ઘતમા દૂર સુધી ગયો. અને ત્યાં આગળ દીર્ઘતમા જ્યારે તનાતા ત્યાંથી દૂર સુધી ગયા છે, ત્યાં આગળ એક બલિ નામનો ધાર્મિક રાજા હતો. એ રાજા ત્યાં સ્નાન કરવા માટે નદીના કાંઠે આવેલો. એને આ આંધળા દીર્ઘતમાને બહાર કાઢ્યા. અને આ તો બહુ ઉંમરવાળા થઈ ગયા હતા, પણ તોય વિષયો ભોગવવામાં ઉંમરવાળા નહોતા થયા એવું મહાભારત લખે છે. અને પછી એ બલિ રાજાને કોઈ દીકરો નહોતો, એને રાણીઓ હતી ચાર, એટલે કોઈ દીકરો થતો નહોતો. એને કીધું એ ઋષિને કે તમે મને મારી રાણીઓમાં દીકરાનું દાન કરો, પોતાની રાણીને સમજાવી. પણ રાણી ત્યાં એ ઋષિ પાસે ગઈ નહીં, દાસીને મોકલી. તે દાસીમાં 11 છોકરા થયા. રાજાએ કીધું કે મારા છોકરા છે દીર્ઘતમા કે ના, તમારી રાણીઓ મારી પાસે નથી આવી. પછી પાછા રાજાએ રાણીઓને સમજાવીને પછી એને પાછા દીકરાઓ થયા. એટલે સ્વામીએ લખ્યું કે આજ્ઞિંદ્રન દીર્ઘતમા ધોળી દાઢી થઈ ગઈ તોય વિષયો ભોગવવા ગયા, એનાથી શું સુખ્યા થાય? એવાની વાત સાંભળીએ તોય શું સુખ્યા થાય? એમાંથી તો વૈરાગ લેવા જેવો છે. આ તો સ્વામીએ લખ્યું ને, એટલે આ થોડું ઘણું અહીં બેઠા હોય એટલે થોડી વાત કરવી પડે, નહીં તો એની વિસ્તારથી તો વાત કરી નથી શકાતી. એટલી ભયંકર વાતો, એટલી ભયંકર વાતો કે એની વિસ્તારથી વાત ના થઈ શકે. એટલા બધા વિષય વર્ણન આ બધા જેના નામ લખ્યા છે ને એનું શાસ્ત્રોમાં લખાયેલું છે, વ્યાસ ભગવાને લખ્યા છે શાસ્ત્રો. પણ આપણે સતત આ મહારાજના સંપ્રદાયના વાતાવરણમાં રહ્યા છે ને, અને શ્રીજી મહારાજના શાસ્ત્રો વચનામૃત જેવા સતત વાંચ્યા છે એનો જ વિચાર કર્યો છે ને, એટલે જ્યારે હા શ્રીમદ્ ભાગવતની અંદર ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રો છે, અવધૂત આખ્યાનો છે, પંચમ સ્કંદની અંદર પણ રહુગણ રાજાને એના જે આખ્યાનો છે, ભરત રાજાના આખ્યાનો છે, એ સાંભળો, એ વાંચવાની સાંભળવાની મજા આવે. પણ આ રાજાઓના આખ્યાનો છે ને તમને થકવી દે, એટલું ભયંકર વર્ણન હોય, થાકી જાઓ તમે વાંચતા વાંચતા થાકી જાઓ, તમને એટલો કંટાળો આવે. કારણ એ છે, કંટાળો આવવાનું કારણ એ છે, એ તો શાસ્ત્ર છે, લખવાવાળા જે છે એમને બરાબર જીવને વિષયમાંથી બહાર કાઢવા આટલો આસક્તા છે, એની દશા શું થાય? જીવડા જેવા જીવન થઈ ગયા, જીવડા જેવા. કેટલી મોટી તપ કરવા નીકળેલા બૃહસ્પતિ જેવા દેવોના ગુરુ થયેલા હોય એના વર્ણનામાં લખ્યા છે, એ વાંચીએ ને તો લાગે કે આ જીવડા જેવા જીવ છે, આવું લાગે આપણને, જીવડા જેવા. આટલી મહાનતાને પામેલા વ્યક્તિત્વો એના આખ્યાન વાંચીએ તો લાગે કે જીવડાને પશુ કરતા ભૂંડું વિચારો, આટલા બધા ભૂંડા વિચારો. સમર્થ પાછા કેવા હોય, સમર્થ કેવા હોય, પણ એની સામે એની વિષયની આસક્તિ કેવી હોય. શાસ્ત્રકારોએ વ્યાસ ભગવાને આ બધું એટલે લખ્યું છે કે જીવ પાછો વળે, જીવ પાછો વળે, જીવ કોઈ પણ રીતે ભગવાનમાં જોડાય. પણ તોય શ્રીજી મહારાજના નંદ સંતોના રચેલા શાસ્ત્ર એના જેવું જગતમાં કશું નહીં, એ વાત તો બહુ નક્કી છે. એના શાસ્ત્રો વાંચે ને જીવ ભ્રમરૂપ જ થતો જાય. શ્રીજી મહારાજના ચરિત્ર વાંચે ને જીવ ભ્રમરૂપ જ થતો જાય, ભ્રમરૂપ જ થતો જાય. બીજામાં જો વિવેક ના હોય ને સ્થિતિ ના હોય ને વાંચવા જાય ને તો ઊંધું પડે, છતું થવાની જગ્યાએ ઊંધું પડે એવું થાય. પછી અહીં બીજાનું નામ લખ્યું છે વશિષ્ઠ. વળી વશિષ્ઠ ને દુર્વાસા રે લોભી ક્રોધી કાવે છે. વશિષ્ઠ ઋષિ કેટલા મહાન, એટલા બધા મહાન સૂર્યવંશી રાજાઓના ગુરુ કહેવાય, જેમને પુત્રેષ્ટિ યજ્ઞ કરાવ્યો ત્યારે તો દશરથ રાજાને ત્યાં ચાર પુત્રો રામ આદિક થયા, આવા હતા. વશિષ્ઠ સપ્તર્ષિની અંદર પણ ગણાય છે, અરુંધતી એમની પત્ની. વશિષ્ઠ એટલે સૌથી પ્રકાશવાન, સૌથી ઉત્કૃષ્ટ, સર્વમાં શ્રેષ્ઠ હોય એને વશિષ્ઠ કહેવાય. એવા બ્રહ્મા
બ્રહ્માના માનસ પુત્ર છે વશિષ્ઠજી. પણ થયું એવું, એક વખત નિમિ રાજાને યજ્ઞ કરવો હતો. યજ્ણ કરવો હોય એટલે વરુણીમાં એક બ્રાહ્મણને નિમવા પડે મુખ્ય. એટલે નિમિ રાજાએ વશિષ્ઠને કીધું કે મને યજ્ઞ કરાવી દેશો. વશિષ્ઠ કે કરાવી દેશું. ઓર્ડર લઈ લીધો યજ્ઞનો. યજ્ઞની બધું આમ તૈયારી કરીને પછી વશિષ્ઠ કે મારે હજુ છે ને ઇન્દ્ર રાજાનો યજ્ઞ બાકી છે, એમનો મેં ઓર્ડર લીધેલો છે. એટલે ત્યાં જ ઓર્ડર બધા ભેગા કરે ને ઘણા છે ને, કામ પૂરું થાય નહીં પણ 10-12 ઓર્ડર લઈ લે, પછી થોડું અહીં કામ કરે, થોડું બીજે કરે, થોડું બીજે કરે, બધાને વાયદા કર્યા કરે, 4 દીમાં પતી જશે, 4 દીમાં પતી જશે, બધાને 40 દિવસ કરે એમ. વશિષ્ઠ ઋષિએ દક્ષિણાના લોભના કારણે, નહીં તો પોતાને એક કામ મળ્યું હોય તો બીજું ના રાખવું જોઈએ ને, પણ કામ કરવાવાળા કોન્ટ્રાક્ટરો કેવા હોય છે, થઈ જશે, કઈ તારીખ તમારે જોઈએ, 24 થઈ જવાનું, આપી દો ને તમે, આપણને કાલથી જ કામ ચાલુ કરી દઈએ, બોલો ને તમે, આજે સાંજે માલ પડી જશે, કાલથી કામ ચાલુ. અને જુઓ તમે, માલ પડી જાય, આજ રાતે માલ નાખી દે ખરો, પણ કાલથી કામ ચાલુ ના થાય. તમે કહો શું થયું? આ બસ આ થોડું બીમાર થયા છે ઘરની અંદર એક જણ. હા, આજે કોઈને બી, આજે ઘરવાળીને બીમાર કરે, કાલ છોકરાને બીમાર કરે, 2-3 દાડા એમ કાઢે, પછી એક દિવસ આવે, થોડા ઘણા પાટિયા મારશે, થોડું ઘણું કામ કરશે, પછી પાછું 1.5-2 કલાકમાં ભાગશે, કારણ કે બીજે હોય પાછું. આ એક જણને મેં પહેલાં કામ કર્યું હતું ને એનું થોડું અધૂરું હતું ને થોડું એને ત્યાં લીક થયું એટલે અહીં ગયો છું, એમ કરી અને 4 દિનનું કામ 40 દિવસે પતાવે, કારણ કે એ કારણે 40 ઓર્ડર લીધા હોય એમ. વશિષ્ઠ ઋષિએ શું કર્યું? નિમિ રાજાને યજ્ઞ કરવો હતો, એમને ખબર હતી કે જો હું ના પાડીશ અને હું કહીશ કે મારું તો દેવતાઓને ત્યાં બુકિંગ છે તો મારું આ બુકિંગ જશે અને બીજો બ્રાહ્મણ આવશે અને બીજો દક્ષિણા લઈ જશે. એટલે એમને દક્ષિણાના લોભે નિમિ રાજાને કીધું હું તને યજ્ઞ કરાવી દઈશ, ચાલુ કરતા પહેલાં કે હવે હું આવું છું બીજે જઈને. તે બીજે ગયા તે ગયા, પાછા આવ્યા જ નહીં, કારણ કે બીજા કેટલાયના યજ્ઞ રાખ્યા હશે. નિમિ રાજાને પછી રહેવાયું નહીં એટલે એને બીજા બ્રાહ્મણોને નિમિને યજ્ઞ કરાવી દીધો. પણ એ યજ્ઞ કરાવ્યો ને વશિષ્ઠને ખબર પડી એટલે આવીને નિમિ રાજાને કે તે મારી યારે કપટ કર્યું ને, હું આમાં વરુણીમાં હતો ને એમ કરીને ધમાલ કરીને શાપ આપ્યો કે જા તારું શરીર જ પડી જાય, તું મૃત્યુને પામ. નિમિ રાજા કે વગર વાંકે તમે લોભના કારણે મારું રાખ્યું ને બીજાનું રાખ્યું ને તમે મને શાપ આપો, જાઓ હું તમને શાપ આપું છું કે તમારે શરીર છૂટો. તે વશિષ્ઠનું મૃત્યુ થયું, એ દેહ છૂટ્યો, આ બાજુ નિમિ રાજાનો દેહ છૂટ્યો. અને વશિષ્ઠને એક વેશ્યાને ત્યાં જન્મ આવ્યો, બીજો જન્મ વેશ્યાને ત્યાં આવ્યો, આવી દશા થઈ. એટલે કે છે વશિષ્ઠને દુર્વાસારે ક્રોધી કામ, ક્રોધી લોભી કાવે છે. વશિષ્ઠની અંદર લોભ હતો એટલે આવું થયું. દુર્વાસાના ક્રોધ વિશેની કથાઓ તો બહુ પ્રખ્યાત છે. એટલે એ બધાય આવા છે, આવડા મોટા છે ને તોય એનું જેવું છે એવું જણાય છે. એના અંતરની જે આશા રે સર્વે શાસ્ત્ર જણાવે છે. બોલો, એના અંતરની જે આશા હતી એ બધાય શાસ્ત્રો જણાવે છે. આ તો બધા મુક્ત જેવા બહુ ઊંચી પદવીને પામેલા, છતાં પણ જો એની અંદર થોડું ઘણું કંઈક પેઠું તો શાસ્ત્રમાં લખાણું, કારણ કે એવાનું જ લખાય ને. બહુ મોટા હોય, બ્રહ્માજીએ ભૂલ એક જ વાર કરી, સરસ્વતી પાછળ દોડ્યા, પણ શાસ્ત્રમાં લખાણું, બ્રહ્માજીનું શાસ્ત્રમાં લખાઈ ગયું. સૌભ્રીએ ભૂલ એક જ વાર કરી પણ શાસ્ત્રમાં લખાઈ ગયું, કારણ કે એવડા મોટા, એટલે મોટાનું પેપર એ ચડે ત્યાર પછી એ તો જબરું ચડે. એક જ વાર ભૂલ થઈ હોય એની, અને જીવ તો રોજ ભૂલોમાં જ હૂતો હોય, ભૂલોમાં જ સૂતો હોય. પણ નિષ્કુળાન સ્વામી એમ કે છે, ભગવાનના માર્ગે ચાલેલો ત્યાગી કે ગૃહી મુમુક્ષુ સતત સાવધાન રે, વિષયી જનની વાતોથી હંમેશા દૂર રે. વિષયી, વિષયી બધું મટીરિયલ એનાથી દૂર રહે, એવું લિટરેચર, એવું વાંચન, એવું શ્રવણ કે એવું દર્શન, એનાથી જેને ભગવાનને પામવું છે ને એ સદાય એની તિલાંજલિ આપીને દૂર જ રહે. એમાં કોઈ દિવસ કોઈને સુખ થયું નથી, કોઈને સુખ થશે નહીં. જન્મ મરણનું દુઃખ જો જોતું હોય તો જ વિષયી જીવોનો સમાગમ કોઈ પણ રીતે આડકતરી રીતે કરવા પ્રયત્ન કરવો. જો જન્મને મૃત્યુ જોઈતું હોય, જો લક 84માં રખડવું હોય તો જ વિષય જીવોનો સંપર્ક કરવો કોઈ પણ રીતે. જેને જન્મ મરણમાં જવું નથી, જેને પરમાત્માને જ પામવું છે, જેને અક્ષરધામના અનાદિ મુક્ત થવું છે, એને તો આ વિષયી જીવોથી દૂર દૂર ને દૂર જ રહેવું, સદંતર દૂર રહેવું, એનો હાવ અભાવ કરી દેવો,
ઉલટી, જેમ આપણે કંઈ ખાધું હોય અને ઉલટી થાય પછી પાછું લેવાની ઈચ્છા થાય, પેટ ભરીને સમોસા અને ગુલાબજાંબુ જમ્યા, બહુ મજા આવી, બહુ મજા આવી યાદ તો જમવાની, અને પછી ઉલટી થઈ ગઈ પાંચ મિનિટમાં. સારું, જ્યારે જમતા હતા ત્યારે તો એવી રીતે જમ્યા કે બિલકુલ જગ્યા ના રહેવી જોઈએ પેટમાં, જેટલું આવ્યું એટલું પધરાવી દો, કારણ કે ફરી મળે ના મળે. હવે ઉલટી થઈ એટલે પેટ તો ખાલી થઈ ગયું, બરાબર. હવે પેલી બાજુ કાંઈ ફરી તો ગુલાબજાંબુ ને સમોસા પડ્યા નથી, આપણા ભાગના તો આપણે ડાબી ડાબીને જમી ગયા છે, ભાગ કરતાંય જાજુ જમ્યા છે, તો હવે શું કરવું? પેટ તો ભરીએ, આ બધું જતો રહેશે માલ, એમ જાણીને કોઈ પાછો ડીશમાં ભેગો કરીને બેસે જમવા, બેસે જોવું ઈ ગમે? પાંચ મિનિટ પહેલાં સુગંધીદાર વસ્તુ, પાંચ મિનિટ પહેલાંની, જેને જોતા અને ખાતા આપણને બહુ આનંદ આનંદ થતો ને એમ થતો કે બરાબર જમી લો, એવી રીતે જમ્યા છીએ, એ જ વસ્તુ પાંચ મિનિટમાં ખાલી અહીં જ ગઈ છે, હજુ તો ક્યાંય ગઈ નથી. ક્યાં? એટલે અહીં આમ ફૂટ ગણો તો દોઢ ફૂટેય ના થાય એટલી જ જગ્યાએ પહોંચી છે, અને કોઈ બીજાએ અંદર હાથેય નથી નાખ્યો, નાખ્યો છે પણ સીધી બહાર આવી. હવે એને જમો, હવે એને જમો, અરે કમસે કમ એને પોતું જ મારો. તોય પણ કેવું થાય છે, એક રૂમમાં જો ઉલટી થઈ ને આખી રૂમ ગંધાઈ જાય, બારીઓ ખોલવી પડે ને કેટલા સેન્ટને અત્તર નાખવા પડે ને કેટલું કરવું પડે, ત્યારે માંડ માંડ ગંધ જાય. બોલો, એવું આ શરીર, એવું આ શરીર છે, એવો અંદરનો માલ છે, એવો અહીં અંદર માલ છે, એવો બીજા શરીરોમાં એવો જ માલ બધે ભર્યો છે. તો એ જીવને આવું અજ્ઞાન હોવાના કારણે, આવું જ્ઞાનમાં અજ્ઞાન હોવાના કારણે વિષયો ખેંચે છે, શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ એટલે ખેંચે છે કે એને એવું ભાન નથી કે જે અહીં માલ ભર્યો છે, તું જેને હાચવે છે એ જ ભૂંડો માલ એમાં ભર્યો છે, તો તે જે જોયું જ નથી ને હાચવ્યું જ નથી, એમાં ભૂંડું જ ભરેલું હોય. તું જેને હારું આપે છે એ તારું શરીર તને ભૂંડું કરીને આપતું હોય તો બીજે એ જ માલ નીકળવાનો છે, બીજો કાંઈ માલ નથી. શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધમાંથી પાછો વળ, શાસ્ત્રો કહે છે પાછો વળ, એમાં કોઈ માલ નથી, હડેલું જ છે બધું, હડેલું જ છે, એમાં કોઈ જગ્યાએ સુખ નથી. માટે જે જનમાં ગુણ જેવો રે એવો આપે સેવકને, જેમાં જેવો ગુણ એવો સેવકને આપશે, વિષય જીવ મળશે તે એવા કરી દેશે, અને કોઈ નિષ્કામી નિર્વિકારી ભગવાનના સંત મળશે, વૈરાગ્યવાન ભગવાનના સંત કે ભક્ત મળશે તો જીવને એવો કરી દેશે. માટે નિષ્કુળન સ્વામી કે વિવેક રાખીને એવા વિષય જીવને સેવશો નહીં, એમ કે છે સ્વામી. કે છે કહ્યા સટ દસ પદ આ ખોડી રે સૌજનને સમજાવાને. સટ દસ એટલે સોળ પદ, સંસ્કૃતમાં સટ એટલે છ અને દસ, દસ વત્તા છ એટલે સોળ પદ સ્વામી કે મેં કીધા બધાને સમજાવવા માટે. અને કેવી રીતે કીધા છે સ્વામી? કે ઢીલી રીતે નથી કીધા. કયું તન મન મામે તોડી રે જેમ છે તેમ જણાવાને. તન અને મનમાં તોડી તોડીને વાતો કરીશ સ્વામી. કે જેવી તેવી રીતે નહીં, સુરવીરતાથી મેં આ વાતોને લખી છે, સ્પષ્ટ વાતોને લખી છે, સ્પષ્ટ વાતોને કીધી છે. આમાં તો સ્વામી કે બધાને સમજાઈ જાય એવું કર્યું છે મેં. કોઈ પેયો સરસને પાઈ રે ઉછેરે નર ઉરગને. હજુ સ્વામી કે કહી દઉં, લો છેલ્લે છેલ્લે, હજુ છેલ્લે છેલ્લે એટલે આ તો સોળમું જ પદ છે, હજુ તો બહુ પદો છે, પણ સ્વામી આ બીજા રાગનું છેલ્લું પદ છે. હવે ત્રીજો રાગ કાલથી ચાલુ થશે, ત્રીજો રાગ, અને કાલથી પાંચ પાંચ કડી આવશે. ત્રીજા રાગમાં પાંચ પાંચ કડી છે, બાકી ચાર કડી છે દરેક પદમાં. સ્વામી કે પીયું સરસને પાઈ રે, પીયુષ એટલે દૂધ, દૂધ છે અમૃત, એને ઉછેરે નર ઉરગને. ઉરગ એટલે સર્પ, સાપને દૂધ પાવ અને સાપ ઝેરવાળો હોય તો દૂધ કે અમૃત પાવાથી સાપનું ઝેર ઉતરી જાય, એને ગમે એટલું અમૃત પાવ તો એ ડંખ મારે તો ઝેર જ ચડે. એમ સ્વામી કે વિષય જીવ છે ને, એને તમે ગમે એટલું દૂધ પાવ અને ગમે એટલું અમૃત પાવ ને પણ એ ઝેર જ આપે. એટલે તોય નિર્વિખતે ન થાય રે વાદે વિખે ના અંગને. તોય એ નિર્વિખ એટલે કે ઝેર વિનાનો થતો નથી, એવી જ રીતે
વિષય જીવ છે ઝેરીલા છે, ઝેરીલા છે, એનાથી દૂર જ રહેવું. વિષયની વાતો કરવાવાળાથી, સત્સંગમાંથી જે આપણને પાડી દે એવા હોય, હલકી વાતો કરવાવાળા હોય, એ બધાથી દૂર રહેવું. ભગવાનને, ભગવાનના સંત, ભગવાનના ભક્ત, એનો મહિમા આપણા હૃદયમાંથી લૂંટાઈ જાય એવી વાત કરવાવાળો હોય, એનાથી દૂર જ રહેવું. એ બધાય આવા છે, ઝેરીલા છે, એને અમૃત પાવ ને તો એમ જ નીકળે. પછી સ્વામી કે, જોને જેવો ગુણ જે બીજે રે તેવો તે જણાવે છે, તેની કોટી જતન જો કીજે રે તોય તે શું બદલાવે છે. સ્વામી કે, જે બીજમાં જેવો ગુણ છે એવો જ આવે. કારેલાનું બી વાવો અને એની ઉપર ફળ લાગે, કેવા હોય? કડવા હોય. અને શેરડી હોય, એને વાવ્યું એને શેરડીના બીને, શેરડીના છોડને કારેલાનો રસ પાવ તોય કેવી લાગે? શેરડી ગળી જ લાગે. પ્રોબ્લેમ કોનો છે? બીનો છે. કોનો છે? બી. જેનું બીજ છે એ ઝેરવાળું છે તો એ ઝેર અંદરથી ફળ ઝેરવાળા જ થવાના, અને જેનું ફળ, જેનું બીજ જ મીઠું છે તેમાંથી મીઠાશ જ આવવાની. માટે સ્વામી કે, જે વિષયી જીવ છે, જેને જગત તરફનું જ ખેંચાણ છે, મહારાજ કે ગમે એવો કુપાત્ર હોય તો સત્સંગમાં લેવો, પણ એક બે ત્રણ વખત ચાન્સ આપો, પણ પછી એનું કુપાત્ર પણ હું ના મૂકે તો જાણી લેવું કે આનું બીજ જ આવું છે. હવે એનું બીજ એવું છે એટલે એને તમે ગમે એટલું સુધારવા પ્રયત્ન કરો, પણ એની કડવા જવાની નથી. લીમડો કડવો જ લાગે ને શેરડી મીઠી જ લાગે. લીમડાને તમે શેરડીનું પાણી પાવ, રોજ સાકરનું પાણી પાવ, તોય લીમડો કડવો જ થવાનો, અને શેરડીને રોજ લીમડાનું પાણી પાવ તો પણ શેરડી મીઠી જ થવાની, કારણ કે એના બીજમાં જે રહેલું છે. માટે જે અતિશય અતિશય વિષયી જીવ છે, અતિશય જેની સત્સંગમાં હલકી વૃત્તિ થઈ ગઈ છે, જેને સત્સંગની અંદર ભગવાન, ભગવાનના સત્પુરુષ, સંતો, ભક્તો એ તરફની હાવ તુચ્છ બુદ્ધિ થઈ ગયેલી છે, એવો જે જીવ છે ને એને ઝેરીલો જાણવો, એનું બીજ છે ને હળેલું જાણવું, એનાથી દૂર જ રહેવું. એનો પવન અડે ને તોય આપણું કલ્યાણ બગાડે, એનાથી દૂર રહેવું. વિષયી જીવ છે એનાથી દૂર રહેવું, એનું કલ્યાણ બગાડે. અને જે મીઠો બીજ છે ને જેને, એને કેવું છે ખબર? સત્સંગમાં ગમે એવું થઈ જાય ને તો એને મહારાજ દિવ્ય લાગે, મોટા સાધુ દિવ્ય લાગે, ભગવાનના સંતો ભક્તો દિવ્ય 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 જ લાગે, તો એનું કલ્યાણ કોઈ દી બગડે નહીં. એને કોઈ દિવસ જગતના જીવ સાથે બને નહીં, વિષયી જીવ સાથે બને નહીં. એને ગમે જ નહીં, એને ગમે જ નહીં, કોઈ રીતે વાત કરવી કે વિચારવી કે વાંચવી કોઈ રીતે ગમે નહીં. એવું જે છે એનું મીઠું બીજ છે, એવાનો સંગ કરવો, એવાની ભેગા રહેવું, એવાને સેવવા, એવાની સેવા કરવી. પણ જે આ પ્રકારના હોય, સ્વામી કે ભલા થઈને હું હાથ જોડીને કહું છું, એવા ઝેરીલા જન જાણી રે તરત તેને તજી દેવા. આવા ઝેરીલા જે દેખાય ને તજી દેજો. જ્યાં જવાથી, જેની વાત સાંભળવાથી, જેની સાથે રહેવાથી ભગવાન, ભગવાનના મોટા પુરુષ, ભગવાનના સંત અને ભક્તમાંથી દિવ્યતા ઘટે, એમાં માઇક બુદ્ધિ થાય, એવો ઝેરીલો જન એનાથી દૂર થઈ જવું ગમે તે જગ્યાએ હોય. આપણને કોઈ પણ રીતે આપણા કલ્યાણના માર્ગેથી આપણે જેની વાત સાંભળવાથી પાછા પડીએ, એવા વિષયી ઝેરીલા જીવ એનાથી હંમેશા દૂર થઈ જવું, એ ચાહે કોઈ પણ રૂપમાં હોય ત્યાંથી દૂર થઈ જવું. સુની નિષ્કુળા આનંદની વાણી રે શુદ્ધ સંતની કરીએ સેવા. સ્વામી કે, શુદ્ધ સાધુની સેવા કરશો, શુદ્ધ ભક્તની સેવા કરશો, એવાને સેવશો તો શુદ્ધ થશો, અને અશુદ્ધની જો સેવા કરશો તો અશુદ્ધ થઈ જશો. આવું સ્વામીનું કેવું આ પદ 16 અંદર છે. અહીં આગળ 2 રાગ અને 16 પદો પૂર્ણ થાય છે. આવતીકાલથી 3જો રાગ અને 2જા 3જા રાગના ટોટલ 8 પદ છે, એની કથા આપણે વાંચીશું. ઘનશ્યામ મહારાજની જે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજ. ઘનશ્યામ મહારાજની જય.